Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 a.m. to 1 p.m. to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. બાળકો, આજે આપણે છોટી ઈકી માત્રા એટલે કે રસ્વ ઈની માત્રા શીખવાની છે. આ શાનું ચિત્ર છે? શિક્ષક. તો શિક્ષકને આપણે વિસ્તરણ સાથે શીખીશું એટલે કે વિસ્તાર સાથે. નાની ઈની માત્રા અધિક ષ એટલે શી બન્યો. ક્ષ અધિક અ એટલે ક્ષ, ક અધિક અ એટલે ક. તો આખો શબ્દ શું બન્યો? સી ક્ષ ક, શિક્ષક. હવે આ બીજું ચિત્ર રિક્ષાનું છે. તો રિક્ષા આપણે વિસ્તાર સાથે કેવી રીતે લખીશું? તો રસ્વ ઈ અધિક ર એટલે રી બન્યો. ક્ષ અધિક આ એટલે ક્ષા, રિક્ષા. હવે આપણે નાની ઈની માત્રા એટલે કે છોટી ઈકી માત્રા રસ્વ ઈની માત્રાની સમજ કરી શીખીશું. કી કને રસ્વાઈ કી, ખને રસ્વાઈ ઘી, ગને રસ્વાઈ ઘી, ઘને રસ્વાઈ ઘી, ચને રસ્વાઈ ચી, છને રસ્વાઈ છી, જને રસ્વાઈ જી, જને રસ્વાઈ જી, તને રસ્વાઈ ટી, ઠને રસ્વાઈ ઠી, ડને રસ્વાઈ ડી, ધને રસ્વાઈ ડી, હણને રસ્વાઈ હણી, તને રસ્વાઈ તી, થને રસ્વાઈ થી, દને રસ્વાઈ દી, ધને રસ્વાઈ દી, નને રસ્વાઈ ની, પને રસ્વાઈ પી, હને રસ્વાઈ ભી, બને રસ્વાઈ બી, ભને રસ્વાઈ બી, મને રસ્વાઈ મી, યને રસ્વાઈ યી, રને રસ્વાઈ રી, લને રસ્વાઈ લી, વને રસ્વાઈ વી, શને રસ્વાઈ શી, શને રસ્વાઈ શી, શને રસ્વાઈ સી, હને રસ્વાઈ હી, અળને રસ્વાઈ અળી, ક્ષને રસ્વાઈ ક્ષી, જ્ઞને રસ્વાઈ જ્ઞી. નીચે આપેલા ચિત્ર ઓળખી મૂળાક્ષરમાં રસ્વ ઈ ની માત્રા લગાવી શબ્દ બનાવો. આ શાનું ચિત્ર છે? ટી કી ટ. તો નીચે શબ્દ ટી અધિક કી અધિક ટ એટલે શબ્દ બનશે આપણો ટી કી ટ. આ આપણું હતું ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ. હવે આ શાનું ચિત્ર છે? સિપાઈ. તો સ ને છોટી ઈકી માત્રા એટલે કે રસ્વ ઈની માત્રા લગાવવાની એટલે સી બનશે. સી અધિક પને કાનો પા અધિક ઈ એટલે આપણો આખો શબ્દ બનશે સી પા ઈ, સી પા ઈ. હવે આ શાનું ચિત્ર છે? ઘડિયાળ. તો ઘ અધિક ડ, ડ કો છોટી ઈકી માત્રા એટલે કે રસ્વ ઈની માત્રા, નાની ઈની માત્રા. ઘ અધિક ડી અધિક યને કાનો યા અધિક અળ એટલે આખો શબ્દ આપણો બનશે ઘ ડી યા ળ, ઘડિયાળ. બાળકો, હવે આપણે આ જે ચાર શબ્દો છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 23 લખવાના છે. નીચે આપેલા રસ્વ ઈની માત્રાવાળા શબ્દોનું વિસ્તરણ કરો એટલે કે
छोटी की जो मात्रा दी है उसको हम विस्तार से लिखेंगे, એટલે કે વિસ્તાર થી આપણે લખવાનું છે। ઉદાહરણ શિયાળ, તો ઈ અધિક સ કોમા ય અધિક આ, એટલે યા અળ અધિક અ, એટલે પહેલાં ચિહ્ન આવશે, ચિહ્ન અધિક સ એટલે સી બન્યો, ય અધિક આ આની માત્રા કોમા અળા, એટલે આખો શબ્દ આપણો બનશે શિયાળ। છવી, હવે આપણે છવીને વિસ્તારથી લખીશું, તો છ અધિક અ કોમા ઈ અધિક વ, એટલે ફરીથી પાછું આપણે લખવાનું છે વિસ્તારથી, છ કોમા પછી ચિહ્ન આવશે અધિક વ, છ વી, અહીંયા આપણે આખો શબ્દ લખવાનો છે છ વી। બીજો શબ્દ આપણો છે સિપાઈ, તો એને આપણે વિસ્તારથી લખવાનું છે, તો પહેલાં આવશે સી છે, એટલે પહેલાં આપણે નાની ઈની માત્રા એટલે કે છોટી ઈકી માત્રા, રસ્વઈની માત્રા, ઈ અધિક સ કોમા પ અધિક આ કોમા ઈ, ઈનો ઈ છેલ્લો આવશે। હવે એને આપણે ચિહ્ન સાથે પણ લખીશું, ચિહ્ન સાથે નાની ઈની માત્રા અધિક સ કોમા પ અધિક આની માત્રા લગાવવાની કોમા ઈ, હવે આખો શબ્દ આપણો બનશે સી પા ઈ, સી પા ઈ। પવિત્રતા, પવિત્રતા ચાર અક્ષરવાળો શબ્દ છે, તો એને આપણે વિસ્તારથી લખીશું પ અધિક અ, એટલે પ બન્યો કોમા છોટી કી માત્રા એટલે કે રસ્વઈની માત્રા અધિક વ કોમા પ વી અધિક ત્ર અધિક અ એટલે ત્ર અધિક તા એટલે ત અધિક આ પવિત્રતા। હવે પ કોમા પછી ચિહ્ન સાથે નાનીની માત્રા અધિક વ એટલે પ વી અધિક ત્ર અધિક ત અધિક આની માત્રા પ વી ત્ર તા। હવે આપણે લખીશું આખો શબ્દ પવિત્રતા, પવિત્રતા। બાળકો, હવેના જે ચાર શબ્દો છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે, પેજ નંબર 24। ચિત્ર જોઈ વાક્ય પૂરા કરો। ઉદાહરણ આપેલું છે, આ શેનું ચિત્ર છે, દિવાલ, કડિયા, દિવાલ, ચણ, દિવાલનું ચિત્ર છે એટલે દિવાલની નીચે લીટી કરી છે અને નાની ઈની માત્રા એટલે કે છોટી ઈકી માત્રા લગાવી છે। હવે બીજું ચિત્ર છે વિમાન, વિનય, વિમાન, ચલાવ, તો અહીંયા આપણે શબ્દ લખીશું વિમાન, વિનય, વિમાન, ચલાવ। ત્રીજું ચિત્ર છે આપણું આ પિરામિડ, મિલન, પિરામિડ, આપણે છોટી ઈકી માત્રા લગાવવાની છે એટલે કે હ્રસ્વ ઈની માત્રા લગાવીને લખવાનું છે, મિલન, પિરામિડ, બનાવ। કિરણ, ગિટાર, વગાડ, ગિટારનું ચિત્ર છે તો ગ ને હ્રસ્વ ઈની માત્રા ગી બનશે, કિરણ, ગિટાર, વગાડ। બાળકો, હવે પછીના જે ત્રણ વાક્યો છે એ તમારે 25 ઉપર જે આપેલા છે તે તમારે પાઠ્યપુસ્તકમાં હોમવર્કમાં લખવાના છે। લેખન, હવે આપણે વાક્ય લખવાના છે, છગન રિક્ષા ચલાવ, આપણે સુંદર અક્ષરે લખવાનું છે, છગન રિક્ષા ચલાવ, પાછળ ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપને ગુજરાતીમાં પૂર્ણ વિરામ કહેવાય, છગન રિક્ષા ચલાવ। બીજું વાક્ય છે આપણું,
मिहिर मिहिर टिकेट बनाव मिहिर टिकेट बनाव। पाछळ आपणे फुल स्टॉप એટલે કે પૂર્ણ વિરામ કરવાનું છે। બાળકો હવેના જે ત્રણ વાક્યો છે એ તમારે પેજ નંબર 26 પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે લખવાના છે। નીચે આપેલા ચિત્રોમાં રંગ ભરી એના નામ લખો। આશાનું ચિત્ર છે, આગળ આપણે મેં તમને શીખવાડ્યું છે એ ચિત્રમાં રંગ ભરી અને નીચે તેનું નામ લખવાનું છે। આ ચિત્રને પણ ઓળખીને તેનું નામ લખવાનું છે અને તેમાં રંગ ભરવાનો છે। પેજ નંબર 26 પાઠ્યપુસ્તકમાં।